શિવાને ગોતડિયું હેમી નેમી કરવા મીણ્યા શકે હું આય શિવાને ના એટલે બધી જે ગોતડિયું છે હાજર ના રવા રાખી શુભેચ્છા આપું છું. તો આજે થઈ ગયું છે ચોથું નોરતો, એટલે ત્રણ નોરતા તો પૂરા હોતન થઈ ગયા છે. આપડે આવતા રહીશું તારે ગાનંદ કૂતરા ને રોટલી દેવા. તો પેલા ગાનંદ રોટલી લઈ લઈશું. ત્યાં પણ સરસ મજાની જો અહીંયા જ બાંધી છે. તારમાં હવાર હવારમાં મેં કરવો પણ આવેલો છે અને તડકી હવાર પણ હવે નીકળશે. ચાલો રોટલી ખાઈ લીધી, હજી હાથ ઓલો કરે છે અને કૂતરાની રોટલી આપણે નાખવાની છે અને કૂતરો પણ હાજર જ થઈ ગયો છે. નકર તો આપણે એની છે મૂકી દેવી એટલે આવે ને ત્યારે ખાઈ લે. પણ હવે તો કૂતરો હાજર છે એટલે ખાઈ લે. ખાવાની છે આમથી આમ જશે એને કે આઘો આઘો ભાગે. હા પથ્થર માથા મૂક દો એટલે હમણાં આવીને ખાઈ લે. આપણે જતા રહીશું ને એટલે આપણે પણ હજી શિરાવવાનું બાકી છે અને નોરતા હોય એટલે તને ખબર જ હોય કે ઘરે બધા મોડા મોડા ઉઠતા હોય. એટલે આપણે તો વહેલા ઉઠી ગયા હતા પણ જીવાનીના પપ્પાને ગીતાબેનને રજા આવી એટલે વંશભાઈને એ બધા હજી ઉઠતા છે મોડા મોડા આવે ગામમાંથી ને હજી મોડા સુધી એમ કે હોય રે હજી ગરબા મગજમાં જ્યાં નથી લાગતા. સાંજે બહુ રાસલી તો ઉઠી નહીં તે મોડા મોડા ઉઠ્યા હે કેમ કે આજે રજા છે ગીતાબેનને એટલે આજ ઉપાય દી નહીં કહો તો આજ નહીં એમ થાય કે ઓલો ઉજાગરા નહીં થાય આજે બધું એમ કહેવાય કે નિંદર પૂરી થઈ જાય નહીં લેસન કરવાનું છે. હા એમ તો દસમું ધોરણ છે એટલે એમાં ધ્યાન તો દેવું પડે ને શિવાની બેન ને તો ઉજાગરા કોઈ દિન અમારે નડતા જ નથી તો એ વહેલા જાગી જાય. નકર આજે શિવાની 10 વાગ્યા સુધી જાગતી હતી સાંજે ને પેલા કોઈ દિવસ 10 વાગ્યા સુધી ન જાગતી હોય તો વહેલા ઉઠી ગઈ. એનું મજા આવે તમારે છૂટા વાળ છે ને એટલે માથું માથું વળી નાખો. શિવાની બેન ને આપણે આજે ગામમાં લઈ ગયા હતા અને ગામમાં શિવાની બેન અમે પાસે આવ્યા નાખા 10 વાગી ગયા હતા ત્યાં સુધી તો શિવાની બેન જાગતા હતા. પછી હું આ મળી એટલે કીધું હાલો જતા રહ્યું નકર તો આપણે ઘણું ગામમાં રહેવું એમ થતું હોય. પણ પછી હું એવા તો બેન વહેલા વહેલા ઉઠી ગયા મારા ઘરેથી કોઈ નહોતું જાગ્યું ને કા શિવાની બેન યાર જાગી ગયા હતા. મેં શિવાની હમણાં તરત હું હાટું થાય ને રોવાનો ફોન કરશે. રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે એમ કહેવાય કે આપણે થોડાક મોડા મોડા જઈએ છીએ ને અત્યારે વાગી ગયા છે 11-11 ઉપર થઈ ગયું છે. કેમ કે હવે નવરાત્રી આલે છે એટલે જાગવામાં તો થોડુંક મોડું થઈ જાય. થોડુંક ના એટલે કે આપણે થોડુંક ઘણું થઈ ગયું હતું મોડું. અને અહીંયા જો હવે કામકાજમાં એમ કહેવાય કે હવે મકાઈના દોડા લઈને અહીંયા બેસી ગઈ છે હવે હું આનું બનાવવાનું હોય એ તો હવે એને પૂછ્યું પછી જ ખબર પડે. આ પેલા આને મકાઈના દોડામાં તેવું હોય પછી શેકવાનું હોય ને કા પછી આપણે સુરસુરી કેવી કે સેવડો કેવી સેવડો બનાવવાનો હોય તો બેમાંથી શું વસ્તુ બનાવવાની છે મસ્ત મજાનો ગરબો ગઈ ને ગરબો તો યાદ આવ્યો છે મને. કેવો ગરબો ખબર છે? ગાવ ગાવ ગા પછી ખબર પડે ને. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા ઓ મળી તન ખમ્મા ખમ્મા એમ હોય. ઝાંઝર કેરા પગલે માડી ગરબા રમવા ઓ એ કાળો ભમર વિચ એવું નો લે બસ લ્યો. આ તો ફિલ્મી સ્ટાઇલ માં આવી જાય બોલો. સોણા વીણતા કરડો મન વીછડો એમ નો હાલ કાળો વીછડો કાળો ભમર વીછડો બે કડે હારી ગઈ ને કમણી ચુક ના ના મસ્ત મજાનો ગરબો ગાય કા વાહે બધું બાકી નહી. બે અલગ અલગ છે પણ આવે તો છે ને ઈ હોતન ફેમસ ગીત છે વીછડા નું અત્યારે. પણ ઈ તોય બરોબર શૂટ નો કરે અત્યારે આપણો સુરસુરી એમ ધ્યાન આપો બરોબર. જે હાલતો હોય ની હકાય વધારાનું નો હકાય. શિવાની ના પપ્પા થોડીક મદદ કરે તો સારું કેવાય પણ એને ઉજાગરો હોય એટલે કઈ મદદ જરાય કરે. નવરાત્રી એમ થાય જાગીને પછી થોડુંક આમ બહુ મોટું ન સડાય એમ થાય થોડુંક મોલ લેસ રહી કેમ કે થોડીક નીંદર ભરી હોય એટલે કાંઈ એમ કામ હુજે જ નહીં આળા છડે નથી. હવાર હવાર માં મૂડ લે છે ને હાંજ પડે ને કાતો ક્યાં મૂડ વી જતો છે ને આમ ઓહો પછી હાંજ ની વાત જોઈ રહ્યા હોય હંદે હબ હાંજ પડે ગયો તો. અને નવરાત્રી પણ જેમ કે કાચ થઈ ગયું છે સોતું નહોતું કેમ નવરાત્રી ના દિવસો જાય છે ને ખબર જ નહીં રહેતી. નવરાત્રી દિવસો ઘડી પાર માં વેતા ઝાઝા હાલતા હોય મજા આવે કાકા એ દિવસો હબ જાય.
કેમકે એમાં હરખાને આનંદ હોય અને પછી નવરાત્રીમાં હાંજે આપણે કેટલો ટાઈમ ઘડીક વારમાં આવ્યો જાય, કઈ ફટાફટ નોરતા જ આવવા જ મળે. આમ કે તો એમ કહીએ કે ભાઈ હરખના દિવસો હોય ને ઝડપથી વહી જાય એવું મને લાગે. શિવાની બેન નજવા માહક ઘાટે મૂક્યા હશે અને આપણે બે ગયા છીએ હવે બપોરા પાણી કરવા. બપોરા આજે બપોરા પાણીમાં ક્યાંક મસ્ત મજાની વાનગી બનાવી છે. વાનગીમાં તો એવું છે આજે છે દૂધપાક, અને દૂધપાકની ફૂલ રેસીપી આપણે રિંકલ અમિત સોસે ઓફિશિયલમાં આવી જાય તો એમાં જઈ આવજો. પણ પેલા આવો લોક પૂરો જોજો કા સરસ મજાનો દૂધ પાકશે. બપોરા પાણી કઈ ટાણું નો મકાઈ નો સેવડો બનવાનું કામ પણ ગાલ હશે, પણ હજી બની નથી રહ્યો. બની ગયો? વાહ, આ તો જોવામાં જ મસ્ત લાગે છે. પણ તમને જોઈને પણ એમ થઈ જાય ખાવ ખાવ. આ તો કંઈક નવીન રીત છે કે આવી રીતની એમ કેવો ખેરે સવડ નથી કરી એવું છે. આ બધું સેવ છે, આ બધું ડોટી ફૂટી છે, અને આ બધું બે દ્રાક્ષ છે. ડોટી ફૂટી આ બધું સેવ છે, આ બધું દ્રાક્ષ છે, અને આ બધું બે લીંબુ ઘટે. આમાં લીંબુ ને એવું તો બધું મેં નાખ્યું છે, ટમેટા ને કોથમરી ને એવું બધું, પણ લેવું થોડી ખટાશ વધારે ભાવે ને તો એડ કરવા થાય એમ થાય. એટલા માટે તારું મોઢું હોય ને કોથમરી ખાઈશ મને વાંધતા હોય ને બાયુ ને એવું. આપણ હરકામ બાયપામ હરકામ શેકાઈ જશે ને કાસા નીતરે છે ને દાણા. કોક છે ને ગૌઠો ઓલો એક હતો ને દોડો, એમાં સેલ સેલ દાણા એ આવશે, પણ એ તારવતા જાય ગયો. કેટલી વાર લાગી તો પછી ના ઝીણા ઝીણા હોય એ તો સરસ મજા. આમાં કુણા જોયું ટોટા સુરસુરિયું આપણે બનાવવાનું તો એકદમ કુણ આવે, દુધિયા દાણા હોય ને એવાનું સુરસુરિયું સારું બને છે. પાકવાન ગૌઠા જેવા થઈ જાય ને એને પછી શેકીને ખવાય, બાફીને ખવાય. હાલો ને હવે તૈયાર થઈ ગયું છે, લાવો ને પછી હવે. હાલો ને હવે આપણે એમ કહેવાય કે હવે નાસ્તો થઈ ગયો છે ને હિસકવા મીના છે, હિસકા ખાવાની તો મજા જઈ જાય. પણ આયા એમ કહેવાય ગેરાણી જેઠાણી શિવાની ગોતળિયું હેમી નેમી કરવા મીણ્યા છે કે શું આયા શિવાની ના એટલે બધી જે ગોતળિયું છે એવું હોય ને જોઈ. હા, વાટકી ને એવું પછી ના એને દૂધ હોતા ને પાવાનું હોય ને એટલે નાની નાની સમસી ને વાટકી ને એવું બધું જોઈ તો ખરા ને નો પાવાનું હોય એવું હોય. દવાખાને લઈ જાય તો ત્યાં આપણે આપણા વસણ બધા લઈ જવા પડે હોતા નારે, ને વસણ મમ્મી ને ખવડાવવાનું હોય કોઈ એ વસ્તુ, અને પછી ગોદડિયું ને એવું ને કાક બાળો ત્યાં એવું બધું બનાવ્યું છે નવા વસણ ના બનાવ્યા છે. એ બધું હેકલ હવે ભેગું જેમ જેમ સાંભળતું જાય એટલું ભેગું કરતા જાય. અગાઉ ભેગું બધી તૈયારી હાલવા મને એમ કે ગોદડિયું ને એવું બધું તૈયારી કરવી પડે કે નહીં મોટે મોટે મેકઅપ ને બધું સારું જ રહેતું લાગે છે હમણે. હવે તો એને દાંત આવે છે. એક વાર ગા, એક વાર ગા. થોડી ઘણી પેકિંગ આપડે થઈ ગઈ છે નવા બેબી માટેની, એટલે એના માટે બધી વસ્તુ આપડે ગોદડિયું કોઈ બાળ ત્યાં એવું બધું સાંભળે સાંભળતું જાય ને એટલું બધું આપડે પેક કરતા જઈએ છીએ. અને નવી ગોદડીઓ આપણે બનાવી નથી કેમ કે શિવાની બેન ની હજી એવી નવી ગોદડી છે અને વંશભાઈ ની હોતન છે, એટલે બધી ધોઈ નાખી હતી ને તપાવી દીધી. તપાવીને તારા પાસે એમ કહેવાય કે બધી પેક કરવી છે, એટલે ઠેલી ને એવું બધું ઠેલો ને એવું બધું તૈયાર કરવી છે. પછી દવાખાને ક્યારે જવાનું થાય નક્કી ન હોય એટલે બધી વસ્તુ જોવી. અને અત્યારે આપણે આવતા રહીએ છીએ પડામાં ખડ લેવા, અને આપણે જો આમાં ખેડી નાખ્યું છે એટલે એક વાર હજી આમાં ખેડાઈ ગયું છે ને હજી આમાં પાછું ખેડવાનું થશે. અને ખડ ને એવું મોટું મોટું કાંઈક વીણવાનું હોત અને થાય. આમાં બળદને એમ ઠારતા હતા પણ તો બળદ હાવ એટલું બધું ખાતા નતા, ઘણું ખરું ખડ નો ભાવે ને ધરાઈ જાય એટલે પછી ઉભા રહી જતા. એટલે જો આમાં બધું ખડ ઘણું ખરું દેખાય છે અને હા મેં આપણે બગલું દેખાય ને ખડ વાટેલું તૈયાર છે, એ લાવવાનું છે ગાડી.
અને ગાંગડી તો આપણે આમાં સલાખામાં એમાં બાંધીને તૈયાર રાખવી. આપણાથી કાંઈ સડાશે તો નહીં, એકલા સુવાનીના પપ્પા આવશે ને એટલે એ મને સડાવશે. હું ખાલી એમાં બાંધીને તૈયાર રાખું. જોઈએ હજી તો એક ગાંગડી છે, એક ગાંગડી ઉપર થાય છે તો બે ફેરા મારવા પડશે, નકર એક ફેરામાં બધું ખડ જતું રહે. તો ગાંગડી તો બાંધવાની તૈયાર રહી છે, ખાલી આપણે ખડ ને એવું બધું તો નાખી દીધું, પણ કોઈ સડાવા આવતું નથી. સડાવા આવે તો બે જણા થઈને ગાંગડી બાંધી અને પછી લઈ જવાની થાય, પણ કોઈ હાલું જ નથી આવતું, કોઈ દેખાતું નથી. એમાં શિવાનીના પપ્પા મને એમ કે તું ના પોઈક ને ગાંડીમાં એમ કે સલાખામાં ખડ ને એવું બધું નાખને કા હું આવી જઈશ, અને હજુ આવ્યા નહીં. હવે હાથ કરવા જશું તો ના શિવાની બેન હશે અને એકલા ગાંડી ઉપડે નહીં એવું થાય છે. હવે આખી ખાલા જઈને હાકલો પાડવી બોલાવીને લાવવા પડ્યા. ગાડી તૈયાર નહીં રાખી હતી, આવતા નહીં ચડાવવા, પાછો ધક્કો છો મારા ઘરે બોલાવવા પડ્યા, ને હવે જઈશું પાછા ને ગાંડી ચડાવશે નહીં. એ તો એ મજાના ફોન જ જોવે છે, મેં કીધું આને ભૂલી ગયા એટલે એ ફોન જોવા મળ્યા. હું આયા વાટે બેઠી હતી, મેં કીધું જો આવ્યા કેમ નહીં, એટલે હવે ગાંડી ચડીને પછી ઘરે જ આવી. ગાંડી પસાડી એમ કેસો હું મન પગાણી ગાંડી વજન લઈ ગયો, લીલું ખડ હતું ને એટલે કેમ મૂક દીધી તમ કરી ગાયગા હે કે તો ખરા કેમ અગરબત્તી હાથમાં નહોતી. અગરબત્તી કરી આવ્યો પછી અગરબત્તી મૂકી દીધી, પછી ટંકોરી લઈ ગયો, પછી બધા ઘરે ઘરે જઈને આમ રૂમે રૂમે જઈને આમ ટંકોરી વગાડી આવ્યો. એવું કર્યું ને, આજ તો ભેંસ ધોવાનો વારો આવી ગયો એવું લાગે છે. તો મને એવું લાગે છે કે શિવાની બેન મને આજે ગામમાં જવા દે કે ન જવા દે. એ ઘડીક ફોન કરે છે તો ના લઈ ગામમાં એ તો નહીં ફોન કરે. આ બધું એમ કેવું લાઇટિંગ બાઇટિંગ સિરીઝ બિરીઝ જોવે એટલે જરાય ફોન ન કરે. હા, અને બધું વાગતું હોય ઈ જોવે એટલે સાંભળે ને રાસે રાસે ઈ તો ના ગામમાં પોગો એટલે તાળી પાડવાની ને ચાલુ થઈ જાય, પણ અત્યારે ફેંસ દોઈ લેવી છો. હા, છેકડો ની માતી આજ હું આવી છું. નહીં વાંધો, તો જ ભાગવા જ મને. હા, તો ઈ ઉભી જ ન રે ને તો ન દેવું હોય ને તો ઉભા જ ન રે. દે ફેંસ દોવાઈ ગઈ, દોવાઈ ગઈ ફેંસ. હવે કેટલી વાર લાગી દોતા, ઘણી વાર લાગી ગઈ ને. વાર તો લાગે જ ને, નકર તો થોડુંક દૂધ રહી જાય. બાદાર કાઢે નકર બા એમ કે કેમ આટલું જ પવાલું ભરાણું, રોજ તો આટલું પવાલું ભરાઈ જશે. પછી બા એમ કે નો કે પવાલું બવાલું ફરતું ફરતું આપણે ધોવું પડે, કેમ કે નીચે મૂચું હોય તો કોઈ પદ વાળું ને એવું બધું હોય એટલે વ્યવસ્થિત આપણે ધોવાનું, પછી આપણે ઘરે લઈ જઈશું. અને હવે તો વાળું પાણી ને એવું બધું તૈયાર થઈ ગયું છે, ખાલી ભેંસ વાટે હતા એટલે દોવાઈ જાય એટલે દૂધ તો આપણે અંધે વાળુંમાં જોઈ, અમે હવે ભેંસે દોવાઈ ગઈ છે એટલે હવે ઘરે જઈને બસ વાળું પાણી કરશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.